હવે આપણે થોડીક વાર વેલું થવા દઈએ, પછી માવો થઈ જાય તૈયાર. આપણે સેવ બનાવવાનું. કેટલી તો ખાય હોત ને લીધી બે. યા કેમ કે ના બહુ બફારો ને ગરમી ને ધુમાડો ને બહુ થતું હતું એટલે થોડુંક રાંધવામાં હલાયો. કા કેવો હલાયો ભાઈ? એને હલાયો હોય ને એમ કરે છે, તમને હલાવ્યો છે? રામ રામ ને સીતારામ બધાને. માતાજી હનુ હારું કરે ને બધાને હાજર નરવા રાખે, એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો નાઈ ધન તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે હાતમ આઠમ નજીક આવે છે એટલે બધાને ખબર જ પડી જાય. કેમ કે હાતમનું શીતળ હાતમ આવે એટલે આપણે તે દિવસે ઠંડુ જ ખાવાનું હોય, એટલે ગરમ કરીને આપણે કે ગરમ રાંધેલું તે દિવસે ન ખાવાનું હોય, એટલે બધી વસ્તુ આપણે અગાઉ જ બનાવવી પડે. એટલે હવે આપણે સાતમ આઠમની રસોઈની તૈયારી કરવાની થાય એટલે બધી વાનગી નોખી નોખી બનાવવાની થાય, એટલે બધી બનાવવાની આજે તૈયારી કરશું. થોડું ઘણી વસ્તુ આપણે આજ બનાવવાના હોત ને સેવી, એટલે અગાઉ જ આપણે સાતમ આઠમની તૈયારી કરશું. આજ તો બધી નોખી નોખી વાનગી આપણે આજથી જ બનાવવાની શરૂ કરી દેશું. તો અત્યારે આપણે જો ફરજામ ધુમાડો ધમધમે છે, ભેંસ દોવા નહીં હતી દોઈ લીધી છે અને ભેંસને ભડકું ને એવું ખાવાનું તો જો હવે ખાઈ રહ્યો આવી ગઈ છે. ચગારું હવે લેવા દે, હવે કાંઈ છે નહીં ચગારું, રણ કે છે અને બાકી જો ધુમાડો થાય છે, તાપ થવા માંડ્યો, થોડો કૂસો નાખી દેવું ને એટલે પાછો ધુમાડો થઈ જાય મસ્ત. એટલે અતારમાં મસર કે માખ્યું ને એવું ન કંદડે. ગોરદાદા આવ્યા અતારમાં સાનલો કરવા, મહેમાન આવ્યા છે. હા અંકિતાબેન આવે છે, ઉઠાડા અંકિતાબેન ને મેં અતારે. છોકરા હુતા છે, અંકિતાબેન ને હુતા હતા એમને ઉઠાડા છે. હું આમ કર હાલો ઉતાવળ રાખો છો ગોરદાદા, આખા ગામ માં જવાનું છે નઈ ગોરદાદા? થઈ આવજો. થઈ અંકિતાબેન ને જો આવું ઓમ પાડ્યું, વંશ ને અમારે એવું જોઈએ પણ વંશ હજી કઈ ઉઠો નથી. રોનું અમારે હુતો છે હજી મહેમાન, રોનું હજી તો ફૂલ નીંદર માં છે, હુતો છે હજી. તો અત્યારે આપણે જો હવે ઘરના કામ માંથી ફરી થઈ જશે અને મોટા ભાઈ ની જશે ખેતર. મારા ભાભી ને મારા ભત્રીજો બે એવા હતા, એ પાછા એના મામા ના ઘરે જતા રહ્યા છે. એક રાત રોકાણ આપડે યારે અને અતારમાં તો ઈ જતા રહ્યા છે. અને હવે આપણે રાંધવાની તૈયારી કરવા મળવાની છે, કેમ કે હવે થોડાક અતારમાં ફ્રી થઈ ગયા બધા કામ માંથી અને બા તો જો સુલે બેસી ગયા છે માવો કાઢવા. કેમ કે માવો તો દૂધનો માવો કાઢવાનો એટલે વધારે જ વાર લાગે નહી બા? જો બા અતારમાં માવો કાઢવા બેસી ગયા છે એટલે માવો અત્યારે કાઢી વાળવી. મીઠાઈ બનાવવામાં આપણે બા શું બનાવવાનું? માવાનું ખોખરા બનાવવા એમાં નખાય માવો. કુકરા બનાવવાના થાય એટલે એમાં માવો નાખવાનો થાય એટલે કીધું આપણે અગાઉ માવો ને એવું બધું કાઢી વાળવી ને તો પછી હેલું પડી જાય ને બા. હા જયારે બનાવવા હોય ત્યારે માવો લેવા જવું ને એટલે કીધું કુકરા ને કોઈ મીઠાઈ બનાવવા હાટું થઈને આપણે જો દૂધ નો માવો તૈયાર કરવી છીએ તારે તો હજી તો ઘણી વાર લાગશે. જો કેટલું દૂધ છે નઈ બા, હજી જો બધું દૂધ ઉકાળવાનું છે આપણે, બધું દૂધ ઉકળી જાય હા ઓલું થઈ જાય બાળવાનું આમ તો બધું દૂધ નહીં બા. હાલો બાજો કેવું ના બેઠા છે, ઘડીક બા તમને પોરો આપું ને હું, ઘડીક બે જાઉં એટલે તમારે પોરો થઈ જાય. કે તો સાક્ષી શું બનાવે છે? સાક્ષી પછી ખાતી જાય છે હો તો હે સાક્ષી. સાક્ષી અમાર જો અત્યારમાં માવો કાઢ નાખો છે હે સાક્ષી, માવો બને નાખો ને તે બળી જાય છે ઠેક નહી બોલાવાના. બોલાવી તો બળી જાય એ સાક્ષી, ઠેક એવું છે તે નહીં બોલાવી લે નિરાતે માવો કાઢજે. ઓ તો હવે આપણે તો માવો હવે ઘણો ખરો દૂધ ઓલું થઈ જશે. જો હવે તો ઘાટું થવા માંડ્યું છે પેલા કરતા, જો ઘણી હવે દાજી વાર નહીં લાગે કે થઈ જશે આપણે માવો તૈયાર. પેલા કરતા જો કલર એ બદલાઈ ગયો છે અને ખાટું થવા માંડ્યું છે અને થોડો ઘણો ઘામ એ થાય છે. હવે આપણે થોડીક વાર વેલું થવા દઈએ, પછી માવો થઈ જાય તૈયાર. આપણે તો અત્યારે જો વાડી થી નાવતા રહ્યા છે અને માવો તૈયાર થઈ ગયો ને ખાવા હોત ને મળ્યા નહી. માવો તૈયાર થઈ ગયો ને એટલે મેં કીધું પેલા નાવા જાવ તો, પણ નાવા નહીં જવું, પેલા માવો ખાવો છે. પેલા બધા રામ રામ ને સીધા રામ ડાયરા ને
વાડીએ કામકાજમાં તો દવા ને એવું બધું સાટવા નતું. મોટા ભાઈ ની આ તો બે પોપ હતા એટલે કયા ખાસ થાય છે એટલે બધું જ હતો. અગિયાર વાગ્યા હતા દવા ને એવું સાટે આવતા રહ્યા છે. ઘરમાં ગરમ માવો માવો ખાવા મીડ્યા નહીં. સારું પણ તડકો ન થાય ને પેલા કામ થઈ ગયું એટલે હવે નાય તો નાખો ને એમ માવો બાવો ખાઈ લો. બકડી હવાર નાખ્યો ને હવારના તય કડીક બા બેહે ને કડીક હું બેહુ ને એટલે હબ થાય ને એમ. હા માવો જો તૈયાર થઈ ગયો હવે તો બીજી વસ્તુ થોડીક કાક બનાવશું એટલે થોડું ખેલું પડે ને. આપણે સેવડો બનાવવાનો છે ને. હા સેવડો ને બધું બનાવવાનું. કેટલું કેટલું બનાવવાનું છે ને એના નામ દઉં તો એ તારે ઘણી થઈ જાય. લેવા જવાનું. હા બપોર વસાળે જ જવાનું. બપોર કેટલો બનાવવા જ મળવું છે તરત. તો ખૂટવાડ દીધો હોત ને ડાળીમાં એના ઉતાવળ હબ ફરી ગયું. હાલો અત્યારે માવો ખાઈ લેવી પછી વિચારીને કેજે હું હું લેવા જવાનું છે બધી વસ્તુ હવે લઈ આવી. માવો બાવો ખાઈ લો ને પોરો ખાઈ લો. હાલો તો અત્યારે મસ્ત આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજ તો આપણે સાતેમઆથેમની આપણે બધી આપણે ખરીદી કરવા જવાની છે. કેમ કે આપણે ઘણી વાનગી બનાવવાની છે. મને નામ નહીં થાવડતા હું હું બનાવવાનું છે. પણ આપણે સવાણું છે અને કોક શકરપારા ને ઘૂઘરા ને એવું બધું પૂરી ને એવું બધું બનાવવાનું થાય એની સામગ્રી આજે આપણે લેવા જવાની થાય અને હું હું લાવવાની છે. ઘણી ખરી વસ્તુ આપણને કહી દીધી છે અને ઘણી વસ્તુ આપણે જે કાંક નવીનમાં લાગે કે આ વસ્તુ આપણે બનાવીશું એ વસ્તુ આપણે લાવવાની થશે નહીં. હા એ તો સાંભળે એટલું આપણે જો કહી દીધું છે અને બાકી તો પછી એમ થાય કે આ વસ્તુ નાખી હોય તો સારું લાગે તો પાછા લેવા પણ મોકલવી તમને. હાલો તો આપણે ઘણી ખરી વસ્તુ લઈએ અને બાકી જે ઘટશે એ આપણે ફરીને લઈ આવીશું અને હું હું વસ્તુ લાવવાની છે બધી વસ્તુ લાવીને પછી તમને પાછી બતાવીશું. હાલો તે આપણે ઘણી ખરી વસ્તુ તો આપણે આવી ગઈ છે. હવે આપણે જે સેવડો બનાવવાનો હોય એની વસ્તુ મોટા ભાગની તો આપણે લઈને આવતા રહ્યા છીએ અને કાંક મેંદા ને લોટ ને એવી બધી વસ્તુ લાવ્યા છીએ અને હવે આપણે સેવ બનાવવાનું કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે અને વંશભાઈ આ બધું ખાવાનું ને આ બધું સેવ બનાવવાનું. બનાવવાનું ચાલુ ત્યારે નું ખાવાનું છે આ બધું સેવ બનાવે. કોણ સેવ બનાવે છે વંશ? તાર મમ્મી બનાવે છે એમ કીજે હરકી બનાવે. અને આ બધું જો લોટ બાંધો ને કામકાજ હાલે. હવે એટલો લોટ છે એટલે ઝીણી સેવ પાડી થોડીક ગાંઠિયા હોત ને પાડશું ને. ગાંઠિયા પાડવા છે હોય ત્યાં અલગ અલગ બીજી પ્રકારની બનાવી નાખશું એટલે આ સેવ નું કામ પૂરું થઈ જાય. ગાંઠિયા ને સેવ ને નહીં વાસ પછી આ સવાણા માં હોય ન ખાય કા? સવાણા માં ન ખાય ને ખવાય એ તે ના સવાણા માં તને ફળી જાય એમાંય ફળાય બધું. બસ તને શું વધારે ભાવે? મને બળપી. બળપી ભાવે તો બળપી હોય તને બની જાય. કે આપણે બળપી હોય તને બનાવવાની છે ને એમ કહે છે એટલે બધું વાસ આપણે બનાવવાનું છે પણ ધીમે ધીમે થાય ને એક આરે ન થાય. હાલો તે અત્યારે આપણને થોડીક રાંધવામાં થોડોક હાલ આવ્યો છે એટલે ફરજે થોડોક વાહર ખાવા આવતા રહ્યા છે. કેમ કે ના બહુ બફારો ને ગરમી ને ધુમાડો ને બહુ થતું એટલે થોડુંક રાંધવામાં હાલ આવ્યો. કા કેવો હાલ આવ્યો? મને થોડોક રાંધો ને અત્યારે સમજો હાલ આવ્યો. કેમ કે બહુ રાંધ્યું ને એટલે થોડોક હાલ આવ્યો. હું એવી છું ને એટલે મને દાધે ક્યારના કામ થાય ને એટલે મેં કીધું ખડીક જાવ ફરજે એવું બધું ખાવાનું કામકાજ કર્યું ને અમે ઠંડો પવન આવે એટલે પવન ખાવા અને બાકી આજનું આપણે રાંધવાનું તો બધું કમ્પ્લીટ રંધાઈ ગયું છે. સેવ બનાવી ને ગાંઠિયા ને ઝીણી સેવ ને બધી અલગ અલગ પ્રકારની સેવ ને ગાંઠિયા ને એવું બધું બનાવી નાખ્યું અને ઈ કાક સેવડાય ની બધી વસ્તુ લઈ આવ્યા એટલે ઘણી ખરી વસ્તુ લઈ આવ્યા છે. એ પણ આપણે આજે બનાવવાનું છે નહીં. હવે કેમ કે ટાણું છે ને એ પછી આપણે બનાવશું એટલે સાતેમઆથેમ ની રસોઈ તો આપણે 2-3 દિવસ હાલે એમ કે થોડું ઘણું બનાવતા હોય. અને હવે સાંજે પડવા આવી ગઈ છે તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.